मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम शूलि पत्रा दया चैनो धर्मोस्तु मंगलम। हवे एमां શું આવે છે નેક્સ્ટ ટોપિકમાં કે જે પણ દેવ દેવાદિક દેવાદી એટલે કે એમાં પછી કોણ કોણ સમજવાનું દેવો હોય પછી નારકીઓ હોય અથવા તો જે એવા લબ્ધિધારી મનુષ્ય કે તિર્યંચો હોય કે જેઓ આવી રીતે ઉત્તર વૈગ્રહ શરીર બનાવી શકે અથવા તો જે આહારક શરીર બનાવી શકે એવા મનુષ્ય એવા મુનિ ભગવંતો હોય તો એમના વિશે અહીંયા આપણે પર્યાપ્તિઓનો ક્રમ આપણને સમજવાનું છે, ધ્યાન રાખવાનું. તો હવે શું બતાવે છે કે મનુષ્ય અને તિર્યંચને આહાર પર્યાપ્તિ તે એક સમયમાં જે પૂરી કરી લેશે પણ બાકીની જે પાંચ બાકીની જે પર્યાપ્તિઓ છે બાકીની પર્યાપ્તિઓ કઈ છે? આહાર છે, આહાર પર્યાપ્તિ તો એ થઈ જશે એક સમયમાં જે પરિપૂર્ણ એનું એ સમાપ્ત થઈ જશે, પણ બાકીની જે છે કઈ છે? બીજી છે શરીર પર્યાપ્તિ, ત્રીજી છે ઇન્દ્રિય પર્યાપ્તિ, ચોથી છે શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ, પાંચમી ભાષા અને છઠ્ઠી મન પર્યાપ્તિ. તો એ બધી અનુક્રમે એટલે કે એક સાથે પૂરી નહીં થાય બટ લાઈન સરે વન બાય વન અંતર મુહૂર્ત કાળે એ પરિપૂર્ણ થાય છે. એટલે આહાર માત્ર જે આહાર પર્યાપ્તિ છે તો તે એક સમયમાં પરિપૂર્ણ થઈ જાય, એના બાદ એક અંતર મુહૂર્ત બાદ બીજી પર્યાપ્તિ પૂરી થાય, એના એક અંતર મુહૂર્ત બાદ ત્રીજી, એના એક અંતર મુહૂર્ત બાદ ચોથી, એના એક અંતર મુહૂર્ત બાદ પાંચમી, એના એક અંતર મુહૂર્ત બાદ છઠ્ઠી પર્યાપ્તિ, એવી રીતે અનુક્રમે લાઈનસર એ પરિપૂર્ણ થાય છે, ધ્યાન રાખવાનું. પછી જે દેવ અને નારકીઓ છે, દેવતાઓ અને જે નારકીઓ છે પ્લસ જે ઉત્તર વૈક્રિય શરીરધારી જે પણ છે એટલે કે જે પણ ઉત્તર વૈક્રિય શરીર બનાવે છે કે આહારક શરીરધારી જે પણ મુનિ ભગવંતો આહારક શરીર બનાવે છે તો તેમની પર્યાપ્તિઓ કેવી રીતે પરિપૂર્ણ થાય છે, કેટલાક એનું ક્રમ શું છે અને કાળ શું છે? તો તેઓ માટે આહાર જે પર્યાપ્તિ છે એ પ્રથમ સમયે પરિપૂર્ણ થઈ જાય છે. પછી શરીર પર્યાપ્તિ તે માત્ર આ શરીર પર્યાપ્તિ છે તો તેને પૂરો કરવા માટે એના બાદનું એક અંતર મુહૂર્ત લાગે છે અને આ પરિપૂર્ણ થઈ જાય શરીર પર્યાપ્તિ. એના બાદ જે બાકી રહેલી જે ચાર પર્યાપ્તિઓ છે તો તે અનુક્રમે એક એક સમયના અંતરે સમાપ્ત થાય છે. એટલે અહીંયા આ ડિફરન્ટ છે. શું ડિફરન્ટ જોયું આપણે કે જે પણ હવે દેવતાઓ હોય કે નારકીઓ હોય તો તેમનું તો મૂળ મૂળ શરીર કેવું હોય છે? એમનું મૂળ એટલે કે ઓરિજિનલ શરીર એ વૈક્ર શરીર જ હોય. તો તે એ પર એ મૂળ શરીરની પર્યાપ્તિ તે પ્લસ બાકી જે પણ ઉત્તર વૈક્ર એટલે ઉત્તર એટલે ઉત્તર વૈક્ર એટલે કે શું? એટલે એ આ દેવ છે, આપણે એક દેવતાનું એક્ઝામ્પલ લઈએ, અહીંયા આ એક દેવતા છે અને આ એક નારકી છે, આવું એક નારકી જેવનો જીવડો છે, બરાબર. તો હવે આ એ બંને એમનું મૂળ શરીર છે, ઓરિજિનલ વૈક્રિય શરીર છે આ બંનેનું. પણ હવે તેઓ તેમના પાસે એવી આ છે લબ્ધી રહેલી છે કે તેઓ ઉત્તર વૈક્રિય શરીર બનાવી શકશે. એટલે આ મૂળ શરીર તો વૈક્રિય શરીર છે પણ હજી એ બીજા ઉત્તર વૈક્રિય શરીરો પણ બનાવી શકશે. આ દેવતા બીજા કોઈ પણ એને જેવા જોઈએ એવા એ ઉત્તર વૈક્રિય શરીરો બનાવી શકશે, અલગ અલગ કેવા આકારના જેવું જોઈએ તેવી રીતે. નારકી પણ બનાવી શકે ઉત્તર વૈક્રિય શરીર. તો હવે તેમની પર્યાપ્તિઓનું કાળ અને ક્રમ કેવું હોય છે? તો તે અહીંયા બતાવે છે કે ભલે જે દેવતા ને નારકી હોય તો તેમનું જ મૂળ શરીર ભલે હોય કે ઉત્તર વૈક્રિય શરીર હોય, ઉત્તર એટલે કે બીજું એટલે અધર ધેન ધ ઓરિજિનલ, ઉત્તર એટલે કે અન્ય કે બીજું જે ઉત્તર વૈક્રિય શરીર હોય, બીજા શરીર જે બીજા બનાવે તે હા, એટલે મૂળ મૂળ શરીર હોય કે ઉત્તર વૈક્રિય શરીર હોય તે બધા નું પર્યાપ્તિ સૌથી પહેલા તો એ આહાર પર્યાપ્તિ એ પરિપૂર્ણ કરવા માટે એને માત્ર એક સમય લાગે છે, જસ્ટ વન સમય લાગે. એના બાદ એક અંતર મુહૂર્ત લાગે છે બીજી એટલે કે શરીર પર્યાપ્તિ પરિપૂર્ણ કરવા માટે.
આ પૂરી થઈ જાય પછી માત્ર એક સમય લાગશે. પછી ત્રીજી પર્યાપ્તિ કઈ છે? ઇન્દ્રિય પર્યાપ્તિ. તો તે ત્રીજી ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી કરવા માટે એક સમય લાગશે. એના બાદ એક હજી એક સમય લાગશે. અને શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પરિપૂર્ણ કરશે એક સમય બાદ. ભાષા પર્યાપ્તિ પરિપૂર્ણ થઈ જશે અને એક સમય લાગશે. અને મન પર્યાપ્તિ પરિપૂર્ણ થઈ જશે. એટલે એવું છે, આટલું ફટાફટ અહીંયા થઈ જાય છે. બરાબર. એટલે કે જે દેવતાઓ અને નારકીઓ છે તેમનું મૂળ શરીર હોય તેના માટે આ સેમ અનુક્રમ છે અને આ કાળ છે. અને ભલે આ દેવતા કે નારકીને ઉત્તર વૈક્રે શરીર બનાવવું હોય તો તેમના માટે પણ આવી જ સેમ, આટલો કાળ અને ક્રમ સેમ છે, એ ધ્યાન રાખવાનું. હવે આપણે વાત કરશું જે મનુષ્ય અને તિર્યંચો છે. તો મનુષ્ય હોય કે તિર્યંચો હોય એમની વાત કરીએ તો મનુષ્ય અને તિર્યંચનું મૂળ શરીર કેવું હોય? ઔદારિક શરીર હોય, ધ્યાન રાખવાનું. એમનું મૂળ શરીર એટલે ઓરિજિનલ શરીર, એટલે જે જન્મ સમય કયું શરીરથી જન્મ થયું હોય તો તે ઔદારિક શરીર છે ને, એ ધ્યાન રાખવાનું. ઔદારિક શરીર કહેવાય. તો ઔદારિક શરીર સંબંધી પર્યાપ્તિનો કાળ અને ક્રમ તો આપણે પહેલા જ જોયું હતું, તો તે જ બરાબર છે, એ યાદ રાખવાનું. પણ હવે આ મનુષ્ય કે તિર્યંચ હોય છે તો જેમના પાસે એવી લબ્ધિ રહેલી હોય કે તેઓ ઉત્તર વૈક્રે શરીર બનાવી શકે, એટલે કે આપ ઓરિજિનલ મૂળભૂત શરીર તો ઔદારિક શરીર જ છે, પણ હજી ઉત્તર વૈક્રિય એટલે કે લબ્ધિનો ઉપયોગ કરીને આ મનુષ્ય છે, ઔદારિક શરીર ધારી આ મનુષ્ય છે કે આ તિર્યંચ છે, આ તિર્યંચ છે સમજો, આ સાપ છે આ, તો એમના બંનેના પાસે શું છે? ઔદારિક શરીર ધારી આ મનુષ્ય અને તિર્યંચ છે, તેમના પાસે સમજો ઉત્તર વૈક્રિય શરીર, અરે સોરી, આ વૈક્રિય લબ્ધિ છે એમના પાસે, તો તેઓ પછી ઉત્તર વૈક્રિય શરીર બનાવી શકશે. એટલે કે એને જોઈએ તો હજી આવા આવા કેવા પણ ઉત્તર વૈક્રિય શરીરો બનાવી શકશે, આ પણ એવી રીતે બનાવી શકશે. તો આ ઉત્તર વૈક્રિય શરીર જે આ બનાવશે આ મનુષ્ય કે આ પંચેન્દ્રિય તિર્યંચ, તો તેમના માટે ઉત્તર વૈક્રિય શરીર બનાવવા માટે જે પણ પર્યાપ્તિનો કાળ અને સમય લાગશે તે શું છે? તે અહીંયા બતાવે છે એના મુજબ છે. એટલે કે શું? આહાર પર્યાપ્તિ માટે એક સમય, પછી શરીર પર્યાપ્તિ પૂરી કરવા માટે એના બાદનો એક અંતર મુહૂર્ત, અને બાકીની જે ચાર પર્યાપ્તિઓ માટે અનુક્રમે 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 એક 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 સમય લાગશે પરિપૂર્ણ થવા માટે, એ ધ્યાન રાખવાનું. અહીંયા એક ઓપ્શન, અહીંયા એક હજી શું બતાવ્યું છે કે જે ભગવતીજી બાકી જેવા ગ્રંથો છે ને, શાસ્ત્રના ગ્રંથો છે એવા કેટલાક એવા ભગવતીજી સૂત્ર આદિ ગ્રંથો હોય તો એમાં શું બતાવે છે કે દેવની ભાષા પર્યાપ્તિ અને મન પર્યાપ્તિ એ સમકાળેની એટલે કે એક સાથે સમકાળે પરિપૂર્ણ થાય છે. તો એના માટે દેવની માત્ર પાંચ પર્યાપ્તિઓ એ કહે છે, કારણ કે બંને સાથે પરિપૂર્ણ થઈ જાય છે સમકાળે. કઈ? ભાષા અને મન પર્યાપ્તિ એક સાથે જ પરિપૂર્ણ થાય છે, એટલા માટે એ અપેક્ષાથી એને દેવતાઓને પાંચ પર્યાપ્તિઓ છે, તો એવી રીતે બતાવે છે અહીંયા. તો તે પણ અહીંયા આપણને ધ્યાનમાં રાખવાનું છે આપણને. બીજું, આપણે જે તિર્યંચો અને મનુષ્યની વાત કરતા હતા તો એમાં એક ઇન્દ્રિય એવા વાયુ કયા જીવો છે એ પણ કયા? આપણે જીવ વિચારમાં શું ભણ્યું હતું? પર્યાપ્તા બાદર વાયુ કયા જીવો, પર્યાપ્તા બાદર ટાઈપના વાયુકાયના જીવો છે, તો તેઓ પાસે પણ એવા હોય છે કે એમના અમુક એમના પાસે શું હોય શકે છે? વૈક્રિય લબ્ધિ હોઈ શકે છે એમના પાસે, તો તેઓ પણ ઉત્તર વૈક્રિય શરીરો બનાવી શકે છે. તો તેઓ આ પર્યાપ્ત બાદર વાયુકાય જીવો જેમના પાસે આ ઉત્તર વૈક્રિય શરીર બનાવવાની લબ્ધિ હોય, તો તે જો ઉત્તર વૈક્રિય શરીર બનાવે તો એમને કેટલું કાળ અને ક્રમ કેવી રીતે લાગે? તો અહીંયા જે બતાવે છે એવી જ રીતે લાગશે, ધ્યાન રાખવાનું. પછી અહીંયા છે નેક્સ્ટ પોઈન્ટ, આહારક શરીરધારી માટે. તો આહારક શરીર સંબંધી પર્યાપ્તિ વિશે આપણે સમજી લઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ આહારક શરીર કોણ બનાવી શકે? જે માત્ર એવા સંકિતી જે મનુષ્ય હોય એમાં પણ જેમણે સર્વવૃત્તિ સ્વીકારી હોય એ પણ, પ્લસ એમના પાસે
કેટલું શાસ્ત્ર જ્ઞાન રહેલું હોય, 14 પૂર્વ જેટલું, એટલે 14 પૂર્વધર સાધુ ભગવંતો, તેઓ જ આ કેપેબલ છે, આહારક શરીર બનાવવા માટે કેપેબલ છે, કારણ કે તેમના પાસે આહારક શરીર બનાવવાની લબ્ધિ હોઈ શકે છે, એવી અલગ અલગ લબ્ધિઓ હોય છે. તો એવી એવા લબ્ધિધારી જે ગુરુ ભગવંતો હોય, એવા આહારક લબ્ધિ વાળા હોય, તો તેઓ જ તે એવા મુનિ સંખીતી મુનિ ભગવંતો તે જ માત્ર આહારક શરીર બનાવી શકે છે, ક્રિએટ કરી શકે છે. તો એમના માટે શું હોઈ શકે, શું હોય છે આહારક શરીર, એટલે કે આ શું છે, બીજું શરીર છે. મૂળ શરીર તો ઔદારિક શરીર જ છે, ધ્યાન રાખવાનું. આ મુનિ ભગવંતો જે છે, જેમ આપણે કહ્યું 14 પૂર્વધર એવા સમજીતી સાધુ ભગવંતો છે, તો તેઓનું મૂળ શરીર તો કયું હોય, ઔદારિક શરીર જ હોય, એ ધ્યાન રાખવાનું. મૂળ શરીર ઔદારિક શરીર છે. પછી બીજું એવું આહારક શરીર જો બનાવે, તો એ આહારક શરીર નવું ક્રિએટ કરવું પડે. તો એના માટે પછી સૌથી પહેલા એમનું આત્મા શું કરશે, પ્રથમ સમય આહારક સોરી આહાર પર્યાપ્તિ પરિપૂર્ણ કરશે, પછી એક અંતર મુહૂર્ત લગાડશે. એના બાદ આહારક શરીર બનાવવા માટે, એટલે આહારક શરીર પર્યાપ્તિ પરિપૂર્ણ થાય છે, અને બાકીની જે 4 પર્યાપ્તિઓ છે એ અનુક્રમે, એટલે કે લાઈન વાઇઝ, 1 બાય 1, એક એક સમય લાગીને એ પરિપૂર્ણ કરશે. તો આવી રીતે એક નાનકડું એવું મૂંડા હાથ પ્રમાણ જેટલું આહારક શરીર એ નિર્માણ કરશે, ક્રિએટ કરશે. તો એ ધ્યાન રાખવાનું. હવે નેક્સ્ટ પોઈન્ટ છે, અને બીજું, હા, સંપૂર્ણ સમય પણ કેટલું વાર લાગે છે પરિપૂર્ણ કરવા માટે, તે પણ આપણે સમજી લઈએ. જે પણ ઔદારિક શરીર માટે આપણે શું જોયું હતું, ઔદારિક શરીરમાં આપણે કોનું જોયું હતું, મનુષ્યને 3 ઇંચોનું જોયું હતું ને. અહીંયા આપણે ઔદારિક શરીર ધારી જે જીવો છે, મનુષ્યને 3 ઇંચો છે, તો એમના માટે આપણે શું સમજ્યા હતા, આપણે સમજ્યા હતા કે સંપૂર્ણ 6 એ 6 પર્યાપ્તિ અથવા તો પોતપોતાની જેટલી પર્યાપ્તિ વાઇઝ જેટલી પૂરી કરે, એના માટે ટોટલ સમય એક અંતર મુહૂર્ત જ લાગે છે ને, તે આપણે જોયું હતું. તો એવી જ રીતે જે પણ વૈક્રિય શરીર વાળા હોય, વૈક્રિય શરીર જે પણ બનાવતા હોય છે, જે વૈક્રિય શરીર જેમને પણ બનાવવું હોય અથવા તો આહારક શરીર જેમને પણ બનાવવાનું હોય, તો એમના માટે સંપૂર્ણ ટાઈમ કાળ કેટલું લાગે છે, તેના માટે પણ એક અંતર મુહૂર્ત જ લાગે છે, એ ધ્યાન રાખવાનું. ઓકે, હવે આપણે આગળ નેક્સ્ટ પોઈન્ટ ઉપર ચાલીએ. આ જે 6 એ 6 પર્યાપ્તિઓ છે તે પૂદગલ સ્વરૂપ છે, આ પોઈન્ટ છે. એટલે કે શું, અહીંયા શું બતાવે છે એમાં, કે તત્વાર્થ સૂત્ર છે, શ્રી તત્વાર્થ સૂત્ર, તો એમાં શું બતાવે છે કે જે પર્યાપ્તિઓ છે તે બધી પર્યાપ્ત પૂદગલ સ્વરૂપ છે. હવે પર્યાપ્તિઓ છે એટલે આપણે તો પહેલા જોઈને કે આ બધું પર્યાપ્તિના ડેફિનેશન અલગ અલગ અપેક્ષા આપણે જાણ્યા હતા, તો એમાં એ જ બતાવ્યું હતું કે પૂદગલોનો સમૂહ છે ને, સમૂહરૂપ આત્મા શું કરે છે, વાતાવરણમાંથી જે પણ એને પર્યાપ્તિ પરિપૂર્ણ કરવાનું હોય, તો એના યોગ્ય જે રહેલા પૂદગલો હોય તો એને ગ્રહણ કરે છે. જે સમજો કે ભાષા પર્યાપ્તિ પરિપૂર્ણ કરવાની છે, તો ભાષા વર્ગણાના પૂદગલ સ્કંધોને એ ગ્રહણ કરે છે, ભેગા કરે છે, એનો સમૂહ બનાવે છે, પછી અવલંબીને પછી એનું વિસર્જન કરે છે, તે આપણે જોયું હતું ને. એટલે એ જ છે, 6 એ 6 પર્યાપ્તિઓ શું છે, કઈ નથી પણ પૂદગલ સ્વરૂપ જ છે, તો આપણે પહેલા જ એક્સપ્લેનેશનમાં આપણે જોઈ લીધું હતું. પછી મન પર્યાપ્તિ પરિપૂર્ણ કરવાની હોય તો મનોવર્ગણાના પૂદગલ સ્કંધોને ગ્રહણ કરશે. આ બધા શું છે, પૂદગલ સ્કંધો છે. પૂદગલ એટલે કે શું, પૂદગલ એટલે કે જે રૂપી હોય, જેનું વર્ણ ગંધ રસ સ્પર્શ હોય, જે અજીવ છે, જે જડ છે, જે આત્માથી પર છે, તે છે. પછી શરીર પર્યાપ્તિ પરિપૂર્ણ કરવાની હોય તો સમજો કે એ જીવ દેવતા છે, તો એ કેવા પ્રકારના આ પૂદગલોને ગ્રહણ કરશે, જે કેવા વૈક્રિય વર્ગણાના પૂદગલ સ્કંધો હશે, વૈક્રિય વર્ગણાના પૂદગલ સ્કંધો હશે તો તેને ગ્રહણ કરશે. નારકી હશે તો એ પણ શું કરશે, અશુભ એવા વૈક્રિય વર્ગણાના પૂદગલ સ્કંધોને ગ્રહણ કરશે, જે નારકી જીવ હશે તે. સમજો મનુષ્ય અથવા તો 3 ઇંચ હશે તો એ શું કરશે, ઔદારિક વર્ગણાના પૂદગલ સ્કંધોને ગ્રહણ કરશે. તો એવી રીતે અલગ અલગ જે યોગ્ય એવા જે પણ શ્વાસોશ્વાસ છે, હવે શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પરિપૂર્ણ કરવાની છે ને, શું કરશે, શ્વાસોશ્વાસ વર્ગણાના પૂદગલ સ્કંધોને ગ્રહણ કરશે. એટલે આ બધું શું છે, આ પૂદગલ સ્કંધો, પૂદગલ છે, પૂદગલ છે એટલે કે શું,
જીવ છે, પૂતગલાસ્થિ ખાય છે, ધ્યાન રાખવાનું એટલે આત્માથી પર છે. પણ એ બધું ગ્રહણ કરવાનું કાર્ય કોણ કરે છે? એ મેઇન કોણ છે? એ બધું કાર્ય કરનાર એ બધું આત્મા છે. એટલે આત્માને કરતા બતાવે છે, આત્મા એ કરતા છે, ધ્યાન રાખવાનું. અને એને આ જે કરતા રૂપ આત્મા છે અને પર્યાપ્તિ પૂતગલ રૂપ છે, તો એ પર્યાપ્તિઓ જે પૂતગલ રૂપ છે ને તે કરતા રૂપ આત્માનું કરણ, કરણ એટલે કે શું, સાધન, તે વિશેષ છે કે જે કરણ વિશેષ વડે આત્માને આહાર ગ્રહ ગ્રહણ આદિ સામર્થ્ય ઉત્પન્ન થાય છે. અને તે કરણ જે પૂતગલો વડે રચાય છે તે આત્માએ ગ્રહણ કરેલા પૂતગલો કે જે તથા પ્રકારની પરિણતિ વાળા છે તે જ પર્યાપ્તિ શબ્દ વડે કહેવાય છે. એટલે કે અહીંયા શું કહે છે કે આ પૂતગલોનો જ નામ પર્યાપ્તિ છે. એટલે કે આ મેઇન એનું મિનિંગ શું છે, કહેવાનું બધું કહેવાનું કે આત્મા એ મેઇન કરતા છે, એ શું કરે છે, જે એને અલગ 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 એવા જે જરૂરી હોય એવા એ ગ્રહણ કરે છે પૂતગલો વાતાવરણમાંથી. અને એ ગ્રહણ કરે છે બધા પૂતગલો, એના કારણે એના વડે એની અંદર શું આવે છે, સામર્થ્ય ઉત્પન્ન થાય છે કે જે એના એના કારણે પછી આહાર એ ગ્રહણ કરી શકે છે, શરીર બનાવી શકે છે, બરાબર, કે ઇન્દ્રિયો એ બનાવી શકે છે. તો એ બધી એ બધું શું છે, આ પૂતગલો એ જ પર્યાપ્તિ જ છે એ કહે છે, એ ધ્યાન રાખવાનું. પછી નેક્સ્ટ પોઈન્ટ છે કે હવે ચાર ભેદ બતાવે છે, અહીંયા ચાર ભેદ બતાડે છે જીવોના, જીવોના ચાર ભેદ બતાડે છે, લબ્ધિ, પર્યાપ્તા, લબ્ધિ, અપર્યાપ્તા, કરણ પર્યાપ્તા અને કરણ અપર્યાપ્તા. આ બહુ ઇઝી છે, એમાં કઈ કન્ફ્યુઝ થવા જેવું નથી, એકદમ ઇઝી છે, સિમ્પલ છે. ડાયરેક્ટ આપણે અહીંયા સ્ટાર્ટ કરશું. પહેલા લબ્ધિ અપર્યાપ્ત એટલે કે શું, ડાયરેક્ટ અહીંયા આપણે સ્ટાર્ટ કરશું. લબ્ધિ અપર્યાપ્ત જીવ એટલે કે શું, કોઈ જીવ ફર્સ્ટ ઓફ ઓલ લબ્ધિ અપર્યાપ્ત કેવી રીતે બને છે? તો જો એને પૂર્વભાવમાં એવા પ્રકારના કર્મો બાંધ્યા હશે, કેવા પ્રકારના કર્મો, અપર્યાપ્ત નામ કર્મોના, સોરી, અપર્યાપ્ત નામ પ્રકારના, અપર્યાપ્ત પ્રકારના નામ કર્મ એને બાંધ્યા હશે, તો એનો ઉદય થાય આ ભાવમાં, તો એને શું બને, શું બનવા મળે, લબ્ધિ અપર્યાપ્ત એ બનવું પડે છે, બરાબર. એટલે કે લબ્ધિ અપર્યાપ્ત જીવ જે બને તો પછી એ શું કરી શકે, એ માત્ર ત્રણ પર્યાપ્તિ, જે સૌથી પ્રથમ જે ત્રણ પર્યાપ્તિઓ છે એ જ પરિપૂર્ણ કરી શકે છે. અને બાકી પર્યાપ્તિઓ એ સ્વયોગ્ય પર્યાપ્તિ પરિપૂર્ણ નથી કરી શકતો, એનાથી પહેલા જ એનું મૃત્યુ થઈ જાય છે. આટલું સિમ્પલ એનું મિનિંગ છે. એટલે કે શું, લબ્ધિ અપર્યાપ્ત જીવ એટલે કેવા હોય, કોણ હોય અને શું હોય, કે તે જે જીવો સ્વયોગ્ય પર્યાપ્તિઓ પરિપૂર્ણ નહીં કરી શકે અને એના પહેલા જેનું મૃત્યુ થઈ જાય એને લબ્ધિ અપર્યાપ્ત જીવ કહેવાય. અને કારણ શું છે, કારણ કે એને પૂર્વભાવમાં શું બાંધ્યું હતું, અપર્યાપ્ત નામ કર્મ, અપર્યાપ્ત નામ કર્મ એને બાંધ્યું છે, એના કારણે આ ભાવમાં એને હવે શું ઉદયમાં આવ્યું છે, એ જ કર્મ ઉદયમાં આવ્યું છે, અપર્યાપ્ત નામ કર્મ ઉદયમાં આવ્યું છે. એટલા માટે એ કઈ પણ થઈ જાય પણ એ પર્યાપ્તિ તો, સ્વયોગ્ય પર્યાપ્તિ તો પરિપૂર્ણ નહીં જ કરી શકશે. માત્ર ત્રણ, મિનિમમ ત્રણ પરિપૂર્ણ કરીને પછી, ત્રણ પરિપૂર્ણ કરીને પછી એનું મૃત્યુ થઈ જશે એનું, એ ધ્યાન રાખવાનું. એટલે અહીંયા શું દેખાય છે આપણને કે જે એકિન્દ્રિય જીવો છે તો તેઓ, જે એકિન્દ્રિય જીવો છે તો તેઓ કેટલી સ્વયોગ્ય, એની સ્વયોગ્ય પર્યાપ્તિ પરિપૂર્ણ નહીં કરી શકશે. માત્ર ત્રણ પર્યાપ્તિઓ એ પરિપૂર્ણ કરી શકશે અને ચોથી એ અધૂરી રહેશે, એ ધ્યાન રાખવાનું. પછી જે વિકલેન્દ્રિય જીવો છે તો વિકલેન્દ્રિય જીવો એ માત્ર ત્રણ પર્યાપ્તિ પરિપૂર્ણ કરી શકશે અને ચોથી પાંચમી, ચોથી સોરી ચોથી પર્યાપ્તિ છે તો તે અધૂરી જ રહી જશે, એ ધ્યાન રાખવાનું. વિકલેન્દ્રિય જીવ અને જે અસંગની પંચેન્દ્રિય જીવો માટે એ સમજવાનું છે કે તેઓની માત્ર ત્રણ પરિપૂર્ણ થઈ શકશે અને ચોથી પાંચમી એ અધૂરી રહી જશે, એ ધ્યાન રાખવાનું. પછી છે સંગની પંચેન્દ્રિય જીવો, તો સંગની પંચેન્દ્રિય જીવોની પણ ત્રણ, માત્ર ત્રણ, પહેલી ત્રણ છે એ જ પર્યાપ્તિ પરિપૂર્ણ થઈ શકશે,
પણ ચોથી પાંચમી ને છઠ્ઠી પર્યાપ્તિ એ અધૂરી રહી જશે. અહીંયા આપણે પાછું નોટ ડાઉન કરી લઈએ કે ચોથી અહીંયા કોની કોણ બતાવી છે, અહીંયા જે એક ઇન્દ્રજીવો છે, અહીંયા ત્યાં નોટ ડાઉન કરી લેવાનું પોતપોતાની બુક્સમાં, જે એક ઇન્દ્રજીવો છે એની માત્ર ત્રણ પરિપૂર્ણ થઈ જશે. એમની અને એમની જે ચોથી પર્યાપ્તિ છે એ અધૂરી રહી જશે. પછી અહીંયા લખવાનું જે વિકલેન્દ્રિય જીવો છે, વિકલેન્દ્રિય અને જે અસંગની પંચેન્દ્રિય જીવો બંને અહીંયા લખી લેવાનું, વિકલેન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય જીવો. તો એ બંનેની શું છે કે સ્વયોગ્ય કેટલી હોય છે, સ્વયોગ્ય પાંચ પર્યાપ્તિઓ હોય છે, પણ એમની પાંચ એ એટલે કે કેટલી પરિપૂર્ણ થશે, માત્ર ત્રણ પર્યાપ્તિઓ પરિપૂર્ણ કરી શકશે, પણ બાકી કેટલી રહી ચોથી અને પાંચમી તે પરિપૂર્ણ નહીં કરી શકશે, એટલે કે અધૂરી રહી જશે અને એના પહેલા જેનો મૃત્યુ થઈ જશે. પછી અહીંયા શું લખવાનું, અહીંયા જે સંઘની પંચેન્દ્રિય જીવોનું લખવાનું, અહીંયા જે સંઘની પંચેન્દ્રિય જીવો છે તો એમની કેટલી હોય છે સ્વયોગ્ય પર્યાપ્તિ, છ હોય છે ને, તો એ કેટલી પરિપૂર્ણ કરી શકશે, માત્ર ત્રણ પર્યાપ્તિઓ પરિપૂર્ણ કરી શકશે, પણ ચોથી પાંચમી અને છઠ્ઠી પર્યાપ્તિઓ અધૂરી રહી જશે, એટલે કે એનું પહેલા જ મૃત્યુ થઈ જશે, પરિપૂર્ણ એ નહીં કરી શકશે, એ ધ્યાન રાખવાનું. એટલે અહીંયા ત્યાં ત્યાં બુકમાં નોટ ડાઉન કરી લેવાનું આપણને, કે આટલું આપણે સમજ્યું. એમને કે એવા જીવોને શું કહેવાય છે, લબ્ધી અપર્યાપ્ત જીવો, બરાબર. હવે છે લબ્ધી પર્યાપ્ત જીવો, તો લબ્ધી પર્યાપ્ત જીવો છે તો એ જીવોનો પૂર્વભાવમાં એમણે કેવા પ્રકારનું કર્મ બાંધ્યું છે, પર્યાપ્ત નામ કર્મ આ બાંધી દીધું છે પૂર્વભાવમાં. તો હવે આ ભાવમાં, પૂર્વભાવમાં હવે શું એમનું આ કર્મનું બંધ થઈ ગયું છે, પર્યાપ્ત નામ કર્મનું બંધ થઈ ગયું, પછી મૃત્યુ પામી ગયા, નવો ભાવ ચાલુ થયું, એમાં કયો ભાવ કયો કર્મ ઉદયમાં આવ્યું, પૂર્વ ભાવે બાંધેલું એવું પર્યાપ્ત નામ કર્મ આ ઉદયમાં આવ્યું છે. હવે એનું ઉદયના કારણે હવે આ જીવોને શું કહેવાશે, લબ્ધી પર્યાપ્ત જીવો કહેવાશે, કારણ કે તેઓ પછી જેટલી પણ સ્વયોગ્ય પર્યાપ્તિ છે તો તે આ ભાવમાં એ સ્વયોગ્ય પર્યાપ્તિ બધી પરિપૂર્ણ કરી શકશે, અને એના બાદ જેટલું આયુષ્ય હશે બાંધેલું એટલું જીવશે અને પછી એનું મૃત્યુ થશે. આટલું સિમ્પલ છે. એટલે કે લબ્ધી પર્યાપ્ત જીવો કયા જીવોને કહેવાય, જે જીવો સ્વયોગ્ય પર્યાપ્તિઓ પરિપૂર્ણ કરીને પછી મૃત્યુ પામશે, તો તેવા જીવોને લબ્ધી પર્યાપ્ત જીવો કહેવાશે. આટલું સિમ્પલ છે, ધ્યાન રાખવાનું. હવે સમજો કે હવે કોઈ કોઈ જીવો સમજો કે એમનું આયુષ્ય કેટલું હોય છે, અંતર્મુહૂર્ત જેટલું આટલું નાનકડું જ આયુષ્ય હશે, તો પણ એ માત્ર અંતર મુહૂર્ત જેટલા આયુષ્ય, આટલા નાના આયુષ્ય વાળો જે જીવો હશે ને, કેટલું એક અંતર મુહૂર્ત જેટલું, તો હવે આપણને લાગશે કે આટલું નાનું એટલું એમનું આયુષ્ય છે, તો પછી આ શું પર્યાપ્તિ, પછી આ પૂરી પરિપૂર્ણ કરી શકશે સ્વયોગ્ય પર્યાપ્તિ એવા જીવો, તો હા કરી શકશે, ધ્યાન રાખવાનું. ભલે એમનું આયુષ્ય એટલું એક અંતર મુહૂર્ત જેટલું નાનું હોય, છતાં પણ એની જેટલી સ્વયોગ્ય પર્યાપ્તિ છે એ બધી જ પરિપૂર્ણ કરશે, એના બાદનું જેટલું પણ આટલું બચેલું આયુષ્ય હશે અંતર મુહૂર્ત જેટલું એ જીવી લેશે, અને પછી એનું મૃત્યુ થશે, એ ધ્યાન રાખવાનું. કારણ કે અંતર મુહૂર્તના પણ અલગ અલગ અસંખ્યાતા ભેદો હોય છે. અંતર મુહૂર્ત એટલે એક રેન્જ છે, બે સમયથી કરીને 48 મિનિટ્સમાં એક સમય ઓછું, આટલું મોટું રેન્જ છે. તો ધ્યાન રાખવાનું, પર્યાપ્તિ લબ્ધી પર્યાપ્ત જીવો તો કમ્પલસરી પોતાનો સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પરિપૂર્ણ કરશે જ, થઈ જશે, એના બાદના જેટલા પણ સમયો હશે એટલા સમયો એ જીવી લેશે, આયુષ્ય આખો પૂર્ણ કરશે જેટલું બાંધ્યું હશે એટલું, અને પછી જ મૃત્યુ થશે, એ ધ્યાન રાખવાનું. અહીંયા આપણને થશે કે આટલા નાના આયુષ્ય વાળા જે છે જીવો, પર્યાપ્ત આટલા નાના આયુષ્ય વાળા પર્યાપ્ત જીવો, અંતર મુહૂર્તના આયુષ્ય વાળા જીવો કોણ હોઈ શકે, તો આપણે જીવ વિચારમાં જ ભણી લીધું હતું કોણ કોણ હોય છે, જે પણ એવા જે બધા સૂક્ષ્મ જીવો છે, એટલે કે જે સૂક્ષ્મ સ્થાવર એ પણ કેવા પ્રકારના પર્યાપ્ત સૂક્ષ્મ, પાંચ પર્યાપ્ત સૂક્ષ્મ સ્થાવરો કોણ છે, પાંચ પર્યાપ્ત સૂક્ષ્મ સ્થાવર, પાંચ પર્યાપ્ત સૂક્ષ્મ સ્થાવર એક ઇન્દ્રિયો,
એટલે કોણ કોણ? પાંચ પર્યાપ્ત સૂક્ષ્મ સ્થાવર એટલે એક ઇન્દ્રિયમાં કોણ આવે છે? પૃથ્વી કા આપકા એ જ છે ને, તેવું કહેવાય. આવું કહે ને, સાધારણ વનસ્પતિ કહે. તો જે પણ આ પર્યાપ્ત હોય છે, આ એટલે કે શું? અહીંયા આપણે જીવ વિચારમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત બે ભેદ આપણે ભણ્યા હતા ને, યાદ છે ને બધાને? પર્યાપ્ત અને અપર્યાપ્ત બે ભેદ આપણે બધા જ 563 ભેદમાં આપણે શું ભણ્યા હતા? 563 ભેદમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત કરીને ભણ્યા હતા. તો એમાં જે પણ આપણે અપર્યાપ્ત ભણ્યા હતા ને, તો એ કોણ સમજવા? લબ્ધી અપર્યાપ્ત સમજવા, અને જે પર્યાપ્ત છે એને લબ્ધી પર્યાપ્ત સમજવા. એ ખાસ ધ્યાન રાખવાનું. એમાં કરણ પર્યાપ્ત અને કરણ પર્યાપ્ત અને અપર્યાપ્ત એ અલગ છે, એ અલગ વસ્તુ છે, આપણે પછી હમણાં સમજશું. ધ્યાન રાખવાનું. જે દેવ અને નારકીલા જે આપણે આપણે ભણ્યું હતું 563 ભેદમાંથી, તો તે કરણની અપેક્ષા હતું, પણ બાકી જે તીર્થ અને મનુષ્યની વાત છે અહીંયા હમણાં, બરાબર? જે 563 ભેદ આપણે જીવ વિચારમાં ભણ્યા હતા લાસ્ટ યર, તો એમાં જે પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત ના હિસાબે આપણે મનુષ્યને તિરંજ માટે ભણ્યું હતું ને, તો જ્યાં જ્યાં પર્યાપ્ત તિરંજો કે અપર્યાપ્ત તિરંજો આવ્યું હતું કે મનુષ્યનું, તો એ બધું કોના હિસાબે સમજવાનું? લબ્ધિ પર્યાપ્ત અને લબ્ધિ અપર્યાપ્ત હિસાબે આપણને સમજવાનું. તો અહીંયા જે પાંચ પર્યાપ્ત સૂક્ષ્મ સ્થાવર એક ઇન્દ્રિયો છે, તો તેમનો કેટલા એટલા નાનકડા આયુષ્ય હોય છે જગન્ય, અને ઉત્કૃષ્ટ આયુષ્ય એમનું કેટલું હોય? એક અંતર મુહૂર્ત જેટલું હોય છે. તો આટલું હવે આપણને લાગે કે અહીંયા આટલું નાનકડું તો આયુષ્ય છે, એવા સૂક્ષ્મ આવા પાંચ સૂક્ષ્મ પર્યાપ્ત સ્થાવર એક ઇન્દ્રિયો છે, પણ લબ્ધિ પર્યાપ્ત છે. તો શું પર્યાપ્તિ પરિપૂર્ણ કરીને પછી મરતા હશે? કેટલું જીવતા હશે? તો એ જ છે નાનકડું એવું આયુષ્ય, પણ પર્યાપ્ત અવશ્ય પૂરી કરશે. જો લબ્ધિ પર્યાપ્ત છે, પર્યાપ્ત છે ને, એટલા માટે અવશ્ય પૂરી કરશે. અને જે પાંચ અપર્યાપ્ત સૂક્ષ્મ સ્થાવર એક ઇન્દ્રિયો હોય, તો તે લબ્ધિ અપર્યાપ્ત છે, એટલે એ માત્ર કેટલી ત્રણ જ પરિપૂર્ણ કરશે, ત્રણ પરિપૂર્ણ કરશે, અને ચોથી એવી અધૂરી રહી જશે સ્વયોગ્ય પર્યાપ્તિ, અને પછી એના જ પહેલા એનું મૃત્યુ થઈ જશે. ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે બધાની ત્રણ પર્યાપ્તિ ત્રણ જ છે, તો જે પણ લબ્ધિ અપર્યાપ્ત હોય ને, કયા લબ્ધિ અપર્યાપ્ત જીવો, તો એ ત્રણ પર્યાપ્તિઓ જ પરિપૂર્ણ કરી શકે છે, અને એનાથી વધારે નહીં કરી શકે. ધ્યાન રાખવાનું. ઓછામાં ઓછી ત્રણ તો પૂરી કરે જ છે, અને વધારેમાં વધારે પણ ત્રણ જ પૂરી કરી શકે જે લબ્ધિ અપર્યાપ્ત છે, અને પછી એમનું મૃત્યુ થઈ જાય, અને સ્વયોગ્ય એવી આ ચોથી હોય પાંચમી કે છઠ્ઠી પર્યાપ્તિઓ પરિપૂર્ણ નહીં કરી શકે, અધૂરી રહી જાય છે. આપણને લાગે કે અધૂરી આ વર્ડ શા માટે લખેલું છે, કારણ કે પૂરી કરવાનું તો ચાલુ કરે જ છે ને સમકાળે. બધી સમજો સ્વયોગ્ય છ પર્યાપ્તિ વાળા હોય, સ્વયોગ્ય છ પર્યાપ્તિ વાળા હોય, ભલે એ લબ્ધિ અપર્યાપ્ત છે, પણ ચાલુ તો કરશે જ ને. સ્વયોગ્ય એવી છે છ પર્યાપ્તિ એ પરિપૂર્ણ કરવાનું બનાવવાનું એ ચાલુ કરશે, પછી અનુક્રમે પૂરી કરે છે ને. પહેલી કરી, પછી બીજી કરી, પછી ત્રીજી કરી, ત્રીજી કરીને ત્યાં પછી મૃત્યુ થઈ જાય છે, પણ ચોથી પાંચમી છઠ્ઠી શું કહે છે? અધૂરી રહી જાય છે, કારણ કે ઇન્કમ્પ્લીટ કહેવાય છે, કારણ કે બનાવવાનું તો ચાલુ કર્યું જ હતું સમકાળે બધું, એટલે કે અહીંયા ઇન્કમ્પ્લીટ રહી જાય છે. એવું નથી કે એવું નહીં વિચારવાનું કે બનાવવાનું જે બનાવે જ બનાવતો જ નથી, સ્ટાર્ટ તો અવશ્ય કરે છે બનાવવાનું, પણ ઇન્કમ્પ્લીટ રહી જાય છે. એવી જ રીતે બીજા માટે પણ અહીંયા સમજવાનું, એટલા માટે અધૂરી આ છે. એવી રીતે નહીં લખવાનું ક્યારે પણ કે બનાવતો જ નથી અહીંયા. જે લબ્ધિ અપર્યાપ્ત જીવો માટે એવી રીતે શબ્દો નહીં લખવાના કે ચોથી પાંચમી અને છઠ્ઠી પર્યાપ્તિ એ બનાવતો જ નથી, બનતી જ નથી, અને હોય જ નહીં. એવું નહીં, હોય છે, પણ કેવી અધૂરી રહી જાય છે, અધૂરી હોય છે, ઇનકમ્પ્લીટ. એ ધ્યાન રાખવાનું. બીજું એ પણ આપણને એ પોઈન્ટ યાદ રાખવાનું કે આપણને શું લાગે કે કોઈક જીવને એક કે બે પર્યાપ્તિ માત્ર પરિપૂર્ણ કરીને મરતો હશે શું? એવું પણ આપણને લાગતું હશે. એવું ક્યારે પણ નહીં થાય. મિનિમમ ત્રણ પર્યાપ્તિ તો પરિપૂર્ણ કરે જ છે, મિનિમમ. ખાસ ધ્યાન રાખવાનું. કઈ કઈ? આહાર, શરીર અને ઇન્દ્રિય. આ ત્રણ પર્યાપ્તિ તો પરિપૂર્ણ કરે જ છે કોઈ પણ જીવ હોય, કારણ કે આ ત્રણ પર્યાપ્તિ પરિપૂર્ણ કરીને પછી જ એ જીવનો આવતા ભાવનો આયુષ્ય એ બાંધી શકે છે.
એનાથી પહેલા એનું નેક્સ્ટ ભાવનું આયુષ્ય તો બંધાઈ જ નહીં શકાય, એ ધ્યાન રાખવાનું. અને જો બાંધ્યું જ નહીં હોય આયુષ્ય આવતા ભાવનું, તો પછી જશે ક્યાં, થશે શું એનું? પ્લસ એવું કોઈ પણ જીવ એવું નથી જેનું એક પણ ઇન્દ્રિય નથી. આપણે સાંભળ્યું છે આ 563 ભેદમાં, શું એક પણ એવું જીવ છે કે જેનું ઇન્દ્રિય નથી? નથી ને એવું. જે પણ આપણે ભણ્યા હતા પંચેન્દ્રિય જીવ ભણ્યા છે, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, એવી જ રીતે ભણ્યા છીએ ને. તો જો કોઈ જીવનું એક કે બે જ પર્યાપ્તિ પરિપૂર્ણ થતી હશે, ત્રીજી થતી નહીં હશે, તો પછી ઇન્દ્રિય હોય જ નહીં ને. આ ત્રણ પર્યાપ્તિ પરિપૂર્ણ કરે છે, દેટ મીન્સ મિનિમમ સ્પર્શ ઇન્દ્રિય તો બને જ છે ને, એટલે એક ઇન્દ્રિય જીવ તો હોય જ છે ને. જીવ ધ્યાન રાખવાનું. ઓકે, આપણે આ સમજ્યા કે લબ્ધિ પર્યાપ્ત અને લબ્ધિ અપર્યાપ્ત શું છે. જીવો આટલું સિમ્પલ છે. હવે કરણ પર્યાપ્ત અને કરણ અપર્યાપ્ત પણ બહુ ઇઝી છે. અહીંયા કરણ અપર્યાપ્ત જીવો એટલે કે શું કહેવા હોય છે, આ જે જીવો. હવે પહેલા તો આ કરણ આ શબ્દથી શું સમજવાનું છે. કરણ એટલે કે જે સ્વયોગ્ય ઇન્દ્રિયાદી પર્યાપ્તિઓ, બરાબર. કરણ એટલે કે શું સમજવાનું, જે સ્વયોગ્ય જે પર્યાપ્તિઓ છે, બરાબર તે. અને અપર્યાપ્ત એટલે કે જેટલી સ્વયોગ્ય પર્યાપ્તિ છે તે એ પરિપૂર્ણ નથી કર્યો હમણાં સુધી, એટલે હમણાં સુધી કરંટ સમય સુધી એણે હજી સુધી પરિપૂર્ણ નથી કરી, એનો મીનિંગ આ છે. એટલે કે હવે એમાં શું થાય છે કે સમજો કે હવે એક જીવ છે, એનું અહીંયા આ પૂર્વભમાં અહીંયા મૃત્યુ થઈ ગયું, મૃત્યુ પામીને હવે ક્યાં આવે છે, એનું અહીંયા ઉત્પત્તિ સ્થાનમાં એનું આત્મા આવી ગયું, અહીંયા અહીંયા આત્મા આવી ગયું છે. હવે આત્મા અહીંયા આવીને શું કરશે, હવે સ્વયોગ્ય પર્યાપ્તિઓ છે, સમજો કે એની સ્વયોગ્ય પર્યાપ્તિ છ છે, છ એવી સ્વયોગ્ય પર્યાપ્તિ છે. તો હવે એ શું કરશે, હજી આપણને ખબર નથી, આપણે એ વાત નથી કરતા કે પર્યાપ્ત છે કે અપર્યાપ્ત છે. એટલે આ જીવ લબ્ધિ પર્યાપ્ત છે કે લબ્ધિ અપર્યાપ્ત છે તે હજી આપણે હમણાં સુધી આપણે વાત નથી કરી. પણ હવે કહીશું કે સમજો કે આ જીવ શું છે, લબ્ધિ પર્યાપ્ત છે એની વાત કરી આપણે, લબ્ધિ પર્યાપ્ત છે. અને આ જીવ લબ્ધિ અપર્યાપ્ત છે, એનું પણ મૃત્યુ થાય છે અહીંયાથી, અહીંયાથી મૃત્યુ પામીને અહીંયા ઉત્પત્તિ સ્થાનમાં એનું આત્મા આવી ગયું અહીંયા, બરાબર. આ બે જીવ છે, આ છે લબ્ધિ પર્યાપ્ત અને આ આ જીવ છે લબ્ધિ અપર્યાપ્ત. ધ્યાન રાખવાનું, બરાબર. તો હવે આ લબ્ધિ એની વાત કરશું પહેલા, લબ્ધિ પર્યાપ્ત જીવની. તો અહીંયા મૃત્યુ પામીને અહીંયા એનું આત્મા આવી ગયું, સ્વયોગ્ય પર્યાપ્તિ એની છ છે, પણ અહીંયા છે લબ્ધિ પર્યાપ્ત જીવ છે ને. તો એ એની પોતાની જે સ્વયોગ્ય પર્યાપ્તિ જે છે, છ એ છ છે, એ બધી જ પરિપૂર્ણ કરશે જ, ઓબ્વિયસલી કરશે જ ને, લબ્ધિ પર્યાપ્ત છે એટલે કરશે જ, બરાબર. તો હવે અહીંયા ઉત્પત્તિ સ્થાને આવીને શું થશે, સૌથી પહેલા સમકાળે એટલે એક સાથે બધી જ સ્વયોગ્ય પર્યાપ્તિ જેટલી પણ છે ને, છ એ બધી જ, બધી રચ બધી છ એ છ પર્યાપ્તિની રચના એ એક સાથે સ્ટાર્ટ કરશે, સમકાળ એટલે કે સેમ સમયે એનું રચના એક સાથે સ્ટાર્ટ થાય છે. પણ સૌથી પહેલા પ્રથમ સમય આહાર પર્યાપ્તિ પરિપૂર્ણ થશે, અને પછી જેવી રીતે આગળ આગળ છે એવી રીતે અંતર મુહૂર્તે એવી રીતે કે સમય સમય જેવી રીતે જે જેવું જીવ છે એના હિસાબે એવી રીતે પોતાના કાળના હિસાબે પર્યાપ્તિ પરિપૂર્ણ કરી લેશે, બધી પર્યાપ્તિ પરિપૂર્ણ કરી લેશે. પણ હવે આ છ પર્યાપ્તિઓ છે, બરાબર. આપણે લાઈન વાઇઝ જઈએ, અહીંયા પહેલી પર્યાપ્તિ, બીજી, ત્રીજી, ચોથી, એક અનુક્રમે કરશે ને પરિપૂર્ણ, એક સાથે તો નહીં થશે, અનુક્રમે પરિપૂર્ણ કરશે. તો જ્યાર સુધી આ જીવ એની સ્વયોગ એવી છ એ છ પર્યાપ્તિ પરિપૂર્ણ નહીં કર હજી સુધી કરી નથી, અને જે સમય બધી પરિપૂર્ણ થઈ જાય છે, તો ત્યારે એ જીવ કહેવાશે કે એ જીવ શું છે, કરણ પર્યાપ્ત છે. કરણ પર્યાપ્ત એટલે કે એણે કરી દીધી બધી જ પર્યાપ્તિઓ, જેટલી એની સ્વયોગ્ય પર્યાપ્તિ છે બધી એને પરિપૂર્ણ કરી દીધી, તો ત્યારે એને કહેવાશે કરણ પર્યાપ્ત, બરાબર. પણ જ્યાર સુધી આ જીવે એની સ્વયોગ્ય છ પર્યાપ્તિઓ જ્યાર સુધી એને પરિપૂર્ણ નથી કરી, એટલે કે હજી એણે પહેલી જ પર્યાપ્તિ પરિપૂર્ણ કરી છે, ત્યાર સુધી શું કહેવાશે,
करण अपर्याप्ता जीव कहवाशे। पछी बीजी पर्याप्ति परिपूर्ण करी दीधी छता पण ए करण अपर्याप्त कहवाशे। त्रीजी परिपूर्ण करी त्यार सुधी पण करण अपर्याप्त कहवाशे। चौथी परिपूर्ण करी दीधी त्यार सुधी पण करण अपर्याप्त कहवाशे। पांचमी पूरी करी त्यार सुधी पण करण अपर्याप्त कहवाशे। पण हवे छठी एवी स्वयोगी एवी छठी छ ए छ बधी परिपूर्ण थई जशे ए समय पछी करण अपर्याप्त नहीं कहवाशे। पण शू कहवाशे हवे करण पर्याप्त कहवाशे। बराबर एटले के एमां शू छे अहीं शू आपणने जोवानुं छे करण पर्याप्त के करण अपर्याप्त केवी रीते आपणने समझाशे के जीव शू छे एमांथी आपणने ए जोवानुं छे के हमणा करंट सिचुएशनमां एनी एनुं एनुं सिचुएशन शू छे। स्वयोग्य जेटली पर्याप्ति छे आ लब्धि पर्याप्त जीवोनी वात चाली रही छे। तो आ लब्धि पर्याप्त ए तो ऑब्वियसली छ छ एवी स्वयोग्य पर्याप्ति छे समझो जीवनी तो ए परिपूर्ण करशे ज ए तो करवानुं छे। पण अहीं ए करण पर्याप्त के करण अपर्याप्त केवी रीते ख्याल आवशे आपणने જ્યાર સુધી એ સ્વયોગ્ય એવી બધી પર્યાપ્તિ પરિપૂર્ણ નહીં કરશે ત્યાર સુધી એને કરણ અપર્યાપ્ત કહેવાશે। અને જે વખતે બધી પરિપૂર્ણ કરી દીધી તો ત્યારે સ્વયોગ્ય પર્યાપ્તિ બધી પરિપૂર્ણ કરશે તો ત્યારે એને કહેવાશે એ આજીવ કરણ પર્યાપ્ત છે। આટલું ક્લિયર? હવે આપણે વાત કરશું કોનો આજીવનું, લબ્ધિ અપર્યાપ્ત જીવનું વાત કરશું। તો લબ્ધિ અપર્યાપ્ત જીવ કેવું હોય, એનું કયો કયો કર્મ હોય ઉદયમાં, આ ભાવમાં ઉદયમાં કોણ હોય, કયો કર્મ અપર્યાપ્ત નામ કર્મ ઉદયમાં હોય અને એના ઉદયના કારણે પછી શું થશે એ અપર્યાપ્તા જ મરશે। એટલે કે સ્વયોગ્ય એની સમજો કે છ પર્યાપ્તિ છે, પણ શું એ છ એ છ પર્યાપ્તિઓ બધી પરિપૂર્ણ કરશે? ના, એ નહીં કરી શકશે। માત્ર મિનિમમ જે ત્રણ છે માત્ર ત્રણ પર્યાપ્તિ જ પરિપૂર્ણ કરશે એના, અને પછી એનું મૃત્યુ થઈ જશે। સ્વયોગ એવી છ પર્યાપ્તિ તો પરિપૂર્ણ નહીં જ કરી શકશે, ધ્યાન રાખવાનું। તો હવે જીવ આ જીવ છે, અહીંયા મૃત્યુ થયું, એનું આત્મા અહીંયા આવ્યું, ઉત્પત્તિ સ્થાને આવ્યું, એનું આત્મા અહીંયા આવી ગયું, બરાબર। હવે શું થશે આ જીવનું? એ જીવ હવે સમકાળે કેટલી પર્યાપ્તિ કેટલી પર્યાપ્તિઓનું ને રચવાનું ચાલુ કરશે? સ્વયોગ્ય છ છે ને, તો છ એ છ સ્ટાર્ટ કરશે, રચના તો છ એ છ ની સ્ટાર્ટ થશે એક સાથે સમકાળે। સમકાળે સ્વયોગ્ય બધી પર્યાપ્તિઓ ની રચના એ ચાલુ કરશે છ। પણ હવે અહીંયા હવે એક વાન બાય વાન અનુક્રમે એ ક્રમસર પોતપોતાના જેવું હશે, અવધારિક હશે કે વૈક્રી હશે, એનું જેવું જેટલું જેટલું કાળ આપણે તો જોઈ લીધું તો એ કાળ વાઇઝ એનું આટલા સમય લાગશે પરિપૂર્ણ થવા માટે, બરાબર। તો હવે અહીંયા સૌથી પહેલા તો એ પહેલી આહાર શું કહેવાય, આહાર પર્યાપ્તિ પરિપૂર્ણ કરશે, પહેલી પર્યાપ્તિ અહીંયા પરિપૂર્ણ થઈ જાય છે। તો ત્યાર સુધી એ જીવન શું કહેવાશે અહીંયા બધી લખી લઈએ, પહેલા તો કેટલી છે છ એ છ એની સ્વયોગ્ય પર્યાપ્તિ છે સમજો, તો બધી છ એ છ પરિપૂર્ણ કરવાનું એક સાથે સ્ટાર્ટ કરશે, બરાબર। તો હવે એ સૌથી પહેલા એની પહેલી પર્યાપ્તિ પરિપૂર્ણ થઈ જાય છે, પણ ત્યાર સુધી એને શું કહેવાશે કરણ અપર્યાપ્ત। પછી બીજી પર્યાપ્તિ પરિપૂર્ણ થઈ જશે ત્યાર સુધી પણ એ કહેવાશે કરણ અપર્યાપ્ત। ત્રીજી પર્યાપ્તિ પરિપૂર્ણ થઈ જશે ત્યાર સુધી પણ એને કહેવાશે કરણ અપર્યાપ્ત જીવ। પણ હવે આ શું છે, આ જીવ લબ્ધિ અપર્યાપ્ત છે, તો એ આગળની પર્યાપ્તિ પરિપૂર્ણ નહીં કરશે। અહીંયા જેનું આયુષ્ય એ ટૂંકાઈ ગયું, અહીંયા જ્યાં મૃત્યુ થઈ ગયું, મૃત્યુ થઈ જાય છે એનું, કારણ કે એ કોણ છે લબ્ધિ અપર્યાપ્ત જીવ છે, અહીંયા મૃત્યુ થઈ ગયું। તો હવે એ એની ચોથી કે પાંચમી કે છઠ્ઠી પર્યાપ્તિ જે સ્વયોગ્ય છ એ તો પરિપૂર્ણ નહીં જ કરી શકશે અહીંયા। એટલે આ જીવ જે છે કોણ લબ્ધિ અપર્યાપ્ત જીવ, એ શું કરણ પર્યાપ્ત બની શકશે? નહીં બની શકશે, કહેવાશે જ નહીં, કારણ કે પરિપૂર્ણ તો કરી જ નહીં શક્યો ને, ત્રણ જ કરી શક્યો, એટલે કે કરણ અપર્યાપ્ત અવસ્થામાં જ અહીંયા એનું મૃત્યુ થઈ જાય છે। તો આટલું ઈઝી છે, આટલું સિમ્પલ છે અહીંયા આ, બરાબર। અહીંયા હવે આપણે એમાં જોઈએ શું લખેલું છે એના વાઇઝ, એટલે કે અહીંયા શું સમજવાનું છે, મેઇન આપણે કોન્સેપ્ટ આખો સમજી ગયા છે, હવે એમાં શું સમજવાનું છે
કરણ અપર્યાપ્ત જીવો વિશે શું સમજવાનું છે કે સમકાળે સ્વયોગ્ય બધી પર્યાપ્તિઓ એ રચવાનું તો પ્રારંભ ચાલુ કરે છે પણ જ્યાર સુધી એ સમાપ્ત નહીં થાય ત્યાં સુધી એને કરણ અપર્યાપ્ત કહેવાશે. એ તો આપણે સમજી લીધું ને, જ્યાં સુધી અહીંયા પરિપૂર્ણ એક 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 હવે સ્વયોગ્ય છ છે તો છ એ છ એની પરિપૂર્ણ નથી થતી તો ત્યાર સુધી તો એ જીવને ભલે એ લબ્ધિ પર્યાપ્ત હોય કે લબ્ધિ અપર્યાપ્ત કઈ પણ હોય તો બંનેને શું કહેવાશે, જ્યાં સુધી સ્વયોગ્ય પર્યાપ્તિ પરિપૂર્ણ નથી કરતો ત્યાર સુધી એને કરણ અપર્યાપ્ત કહેવાશે. સિમ્પલ છે, ધ્યાન રાખવાનું. બીજું અહીંયા પોઈન્ટ શું છે કે નેક્સ્ટ પોઈન્ટ છે કરણ પર્યાપ્ત જીવોનું. કરણ પર્યાપ્ત જીવોનો શું બતાવે છે અહીંયા કે સમકાળે બધી જ પર્યાપ્તિનો રચનાનો એક સાથે સમકાળે તો સ્ટાર્ટ કરે જ છે બરાબર, અને જ્યારે એ બધી જ રચનાની સમાપ્તિ થઈ જાય એના બાદ કહેવાશે કે એ જીવને કરણ પર્યાપ્ત કહેવાશે, એ ધ્યાન રાખવાનું. પણ એ બધી જ પર્યાપ્તિઓ કોણ પૂરી પરિપૂર્ણ કરી શકશે? એ તો માત્ર લબ્ધિ પર્યાપ્ત જીવો છે એ પરિપૂર્ણ કરી શકશે ને, હમણાં જ આપણે જોયું એક્ઝામ્પલમાં. એટલા માટે જે પણ લબ્ધિ પર્યાપ્ત જીવો હોય ને તો તેઓ જ કરણ પર્યાપ્ત જીવો બની શકે છે આગળ, બરાબર. લબ્ધિ અપર્યાપ્ત જીવો તો બની જ નહીં શકશે ને, લબ્ધિ અપર્યાપ્ત જીવો તો એ બની જ નહીં શકશે કરણ પર્યાપ્ત, કારણ કે એનું અપર્યાપ્ત અવસ્થામાં જ એનું મૃત્યુ થઈ જશે તો પછી કેવી રીતે આ પર્યાપ્તિ તો પરિપૂર્ણ નહીં કરી શકશે સ્વયોગ્ય, તો પછી કરણ પર્યાપ્ત તો નહીં જ થઈ શકે. આટલું સિમ્પલ છે આ, બરાબર. એટલે આ એક્ઝામ્પલના હિસાબે આપણને યાદ રાખવાનું તો યાદ રહેશે, સિમ્પલ છે. અહીંયા ક્વેશ્ચન છે કે આહારક ઓર ઉત્તર વૈક્રિય લબ્ધિ વાળા જીવો ફર્સ્ટ બાદ હી ફર્સ્ટ બધી પર્યાપ્તિ પૂરી કરે તે પછી બીજું શરીર પર્યાપ્તિ બનાવે. શું ક્વેશ્ચન છે કે જે આહારક શરીર વાળા છે, આહારક શરીરધારી કોણ હોય? 14 પૂર્વધર્મોનો સાધુ ભગવંતો તે જ બનાવી શકે આહારક શરીર. અને બીજા જે ઉત્તર વૈક્રિય શરીરનું ક્વેશ્ચન છે, ઉત્તર વૈક્રિય લબ્ધિ વાળા જે પણ જીવો હોય છે તો તેઓ પહેલા શું બધી જ પર્યાપ્તિઓ પૂરી કરે અને તે પછી બીજું શરીર પર્યાપ્તિ બનાવે. તો હા, તો પહેલા તો એની જેમ હવે આ કોણ હોય તો એ ઔદારિક શરીરધારી જ મનુષ્ય હોય તો એ પહેલા જ્યારે એનું અહીંયા મૃત્યુ થાય છે, અહીંયા આ ભાવમાં મૃત્યુ થાય છે, પછી અહીંયા એનું મનુષ્ય રૂપે જન્મ થાય છે, તો અહીંયા મનુષ્ય રૂપે જન્મ થાય છે તો અહીંયા શું કરશે, જે એની ઔદારિક શરીર સંબંધી પર્યાપ્તિ તો પરિપૂર્ણ થઈ જાય છે, ડન. અહીંયા ડન, છ પર્યાપ્તિ સ્વયોગ્ય પરિપૂર્ણ કરી લે છે, અડન થઈ જાય છે. એના બાદ હવે એ મોટું થાય છે, 8 યર્સ પ્લસ થાય છે, દીક્ષા સ્વીકારે છે, પછી મુનિ ભગવંત બને છે, ભણે છે, 14 પૂર્વ પદુ અભ્યાસ કરે છે, સંકિત ની હશે અથવા તો પછી પ્રાપ્તિ કરશે, એ ડિપેન્ડ ઓન ધ ઇન્ડિવિજ્યુઅલ. તો એવા એ મુનિ ભગવંત અહીંયા બન્યા છે, પછી હવે એ આહારક હવે શરીર એને એમને બનાવવાનું છે તો એ કેવી રીતે બનાવશે? એ પછી જયારે બનાવશે તો ત્યારે એ પછી આહારક જયારે બનાવવાનું છે શરીર તો ત્યારે પછી એ પર્યાપ્તિ એ પરિપૂર્ણ કરશે, બરાબર. અહીંયા એને બનાવી જયારે બનાવશે તો ત્યારે આ મૂળભૂત શરીર છે, ઔદારિક શરીર, અહીંયા આત્મા છે, શું કરશે એ આત્મા, આત્માના જે પ્રદેશો છે એક્સટેન્ડ થશે, પછી શું થશે, આહારક શરીર બનાવવાનું છે. એના માટે પહેલા તો એ આહાર પર્યાપ્તિ પરિપૂર્ણ કરશે, પછી ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધોને ગ્રહણ કરશે એટલે શરીર પર્યાપ્તિ પરિપૂર્ણ કરશે, પછી આગળની ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી એવી રીતે પરિપૂર્ણ કરશે પર્યાપ્તિ, અને પછી એક આંકડો એક મુંડા હાથ પ્રમાણે એક આહારક શરીર, તેજસ્વી આહારક શરીર, સ્ફટિક જેવું નિર્મલ એવું અહીંયા આહારક શરીર ક્રિએટ કરશે, અને પછી જેનું ઇન્ટેન્શન હતું એ કારણ હતું તો એ પરિપૂર્ણ કરશે એ બનાવવાનું, એવી રીતે હોય છે. અને ઉત્તર વૈક્રિય શરીર માટે ધારી હોય છે, સમજો કે નારકી છે કોઈ, કે એક અહીંયા મૃત્યુ પામે, અહીંયા નરકમાં ઉત્પત્તિ થઈ, અહીંયા કુંભીમાં, તો અહીંયા જયારે કુંભીમાં ઉત્પત્તિ થાય છે હોય તો ત્યારે એનું મૂળભૂત શરીર કોણ શું છે? વૈક્રિય શરીર છે. તો વૈક્રિય શરીર ની પર્યાપ્તિ અહીંયા પૂરી થઈ જાય છે, પછીથી જો એને વૈક્રિય શરીર એને બનાવવાનું હોય છે ઉત્તર વૈક્રિય શરીર, તો ત્યારે પછી એવી રીતે પર્યાપ્તિ પાછી પરિપૂર્ણ કરશે ઉત્તર વૈક્રિય શરીર બનાવવા માટે, ધ્યાન રાખવાનું. પછી બીજો ક્વેશ્ચન છે કે ઓલ
लब्धि पर्याप्त जीव डू नॉट कंप्लीट मोर देन थ्री पर्याप्ति. इज इट पॉसिबल दैट बेन्द्रिय और तेन्द्रिय और चौरेन्द्रिय और असंगनी पंचेन्द्रिय जीव फिनिश चार पर्याप्ति बट डू नॉट कम्प्लीट भाषा पर्याप्ति. अहिया क्वेश्चन एटले के अहिया शू समझवानुं छे, लब्धि अपर्याप्त जीव होय तो ए त्रण पर्याप्ति ज पूरी परिपूर्ण करी शके छे, एना बाद एमनो मृत्यु थई जाय छे, ए ध्यान राखवानुं. એટલે એમનું જે આગળની પર્યાપ્તિઓ છે ચોથી એ પણ પરિપૂર્ણ નથી થતી, ધ્યાન રાખવાનું. માત્ર ત્રણ ઇન્દ્રિય પર્યાપ્તિ સુધી જ પરિપૂર્ણ થાય છે, આગળની કઈ પણ ભાષા કે કઈ પણ એ અધૂરી રહી જાય છે બધી. પછી બીજો ક્વેશ્ચન છે કે ધેન ઓલ લબ્ધિ પર્યાપ્ત જીવાર કરણ પર્યાપ્ત. હા, તો જે લબ્ધિ પર્યાપ્ત બધા જે પણ લબ્ધિ પર્યાપ્ત જીવો બધા છે, લબ્ધિ પર્યાપ્તા, એ બધા અવશ્ય પોતાની સ્વયોગ્ય પર્યાપ્તિ પરિપૂર્ણ કરશે જ, અને એ પરિપૂર્ણ કર્યા બાદ એમને કરણ પર્યાપ્ત જીવ કહેવાશે. એટલે આ બરાબર છે કે હા, બધા લબ્ધિ પર્યાપ્ત જીવો બધા કરણ પર્યાપ્ત જીવો હોય છે. ઓકે, અહીંયા આપણે કન્ટિન્યુ કરશું. અને હા, એમાં એક પોઈન્ટ યાદ રાખવાનો, જ્યાર સુધી લબ્ધિ પર્યાપ્ત જીવો પર્યાપ્તિ પરિપૂર્ણ નથી કર્યા, સ્વયોગ્ય જ્યાર સુધી નથી કરી, ત્યાર સુધી તો એ કરણ અપર્યાપ્ત કહેવાશે. અને બધી પરિપૂર્ણ થઈ જશે સ્વયોગ્ય, પછી એ કરણ પર્યાપ્ત કહેવાશે. નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જીનવચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ પ્રણામ.